છેતપુરના માથાભારે શખ્સોએ રૂપિયા 2 લાખની ખંડણી માંગી માર મારતા યુવાને દવા પી લેતા જૂનાગઢ હોસ્પિટલ ખાતે ખસેડાયો. છેતપુરના અમરનગર રોડ પર રહેતા આશીષ અશોકભાઈ તળાજિયા પાસે છેતપુર માથાભારે શખ્સોએ વનરાજ ડાંગર, સિદ્ધરાજ ડાંગર તેમજ એક અજાણ્યો શખ્સ આશીષ પાસેથી અવારનવાર પૈસા લઈ જતા હોય, જે પાછા ન આપતા હોય, જેથી આજ રોજ આ શખ્સો આવેલ હોય અને રૂપિયા 2 લાખ જેવી માતબર રકમની ખંડણી માંગતા આશીષે આપવાની ના પાડતા વનરાજ ડાંગર સહિતના શખ્સોએ આશીષને ઢોર માર મારતા તે જેતપુર પોલીસમાં ગયેલ, જેની પાછળ આ શખ્સોએ જઈ પોલીસ સ્ટેશનમાં પણ ડરાવી ધમકાવી અને મારી નાખવાની ધમકી આપતા આશીષ ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને જૂનાગઢ આવી ગયેલ, તેમજ બીકના માર્યે દવા પી લેતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડેલ છે. ત્યારે આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતા પોલીસ ફરિયાદીનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આશીષ અશોકભાઈ તળાજિયા, જેતપુરનો રહેવાસી. મને જેતપુર જૂનાગઢ રોડ ઉપર બે જણાએ માર્યો. બે જણા વનરાજ કાઠી, એક અજાણ્યો શખ્સ સિદ્ધરાજ. ખાલી ડબાવતો, મને મારવામાં નહોતો. પોલીસ સ્ટેશન ગયા હતા, હું પોલીસ ચોકીએ ગયો હતો. પોલીસ કેસ કર્યો મેં ત્યાં બરાબર. ત્યાં 10-15 જણ આવ્યા અને ત્યાં આવીને લોકો એમ કીધું કે હવે તું કેસ કર્યો ને, હવે તું જોઈ લે, બહાર નીકળી લે, મને મારી નાખવાની ધમકી. કઈ માગતા નથી, કઈ નહીં, 2 લાખ રૂપિયા દે. આની પેલા મારી પાસે લીધા હતા 10,000 રૂપિયા, મોબાઈલ લઈ દઈ કે નકર મારી ઉપાડી જઈ રહી કરાવી, એવી ધમકીઓ મારે હતા. પછી હું ઘરે ગયા, ઘરે ગયા, ઘરેથી પછી હું આ લઈને, દવા લઈને હું ભાગ્યો સીધો સરદાર ચોકે, ત્યાંથી ભાગ્યો જૂનાગઢ. પછી અહીંયા આવીને દવા પી લીધી. નિલેશ મારુ, KTV ન્યૂઝ, જેતપુર.